નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આપણે ધોરણ 12 ના તત્વજ્ઞાનનું ત્રીજું ચેપ્ટર છે અનુમાનના નિયમો, એના વિશે આગલા વિડિયોની અંદર ચર્ચા કરી ચૂક્યા છે. અનુમાનના જે 8 નિયમો છે એમાંથી આપણે પહેલો નિયમ જે છે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ આપણે જોઈ ગયા. હવે આગળનો આપણો નિયમ છે બીજો, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. હવે આપણે આ નિયમ જોવાનો છે. તો આગળ જે આપણે નિયમ જોઈ ગયા એની અંદર જેમ કથન અને સમર્થન તમારે લખવાનું હોય તેમ આની અંદર પણ આપણે એનું કથન જોઈએ. તો જો પહેલું વિધાન પી શરતી ક્યુ અને બીજું વિધાન છે નિષેધ ક્યુ, જો આ બે વિધાનો આપેલા હોય અને એમાંથી નિષેધ પી એ વિધાનને આપણે નિષ્પન્ન કરી શકીએ, એટલે કે જો પી શરતી ક્યુ અને બીજું વિધાન છે નિષેધ ક્યુ, જો આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી આપણે નિષેધ પી ને નિષ્પન્ન કરી શકાય. હવે એના સમર્થનમાં આપણે સમર્થન રજૂ કરવાનું છે. જુઓ, પહેલું વિધાન છે પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ, આ બે વિધાનો સત્ય હોય અને ત્રીજું જે છે નિષેધ પી એ વિધાન પણ સત્ય હોય, સત્ય જ હોય. કારણ શું છે? કારણ કે જો પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય અને એનું ઉત્તરાંગ એટલે કે ક્યુ એ અસત્ય હોય તો સતીનો જે આપણે નિયમ છે, સતીના નિયમ વિધાનના આધારે જે સત્યતા મૂલ્યનો નિયમ છે એ પ્રમાણે તેનું પૂર્વાંગ પી સત્ય હોય જ ન શકે, અર્થાત એટલે કે તે અસત્ય જ હોવું જોઈએ, તો જ એના આધારે આપણે એને સમર્થનમાં મૂકી શકીએ. એટલે આ રીતે તમારે જ્યારે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ લખવાનો હોય તો ત્યારે તમારે પહેલા એનું કથન આ રીતે લખવાનું, એનું સમર્થન લખવાનું અને પછી આપણે એને રૂપ લખીશું. તો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ જે છે, તો આપણે કથન અને સમર્થન જોયું. હવે એનું જે રૂપ છે તો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. તો આ જે રૂપ છે એનું દલીલના રૂપનું આપણે સત્યતા કોષ્ટક તમારે બનાવવાનું છે. તો આપણે આગળ જોઈયા તેમ અહીં બે આધાર વિધાનો છે પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ. જ્યારે આ બે આધાર વિધાનો હોય તો ત્યારે તમારા જે હરોળ કેટલી બનશે? 4. આપણે આગળ જોઈ ગયા હતા કે જ્યારે બે આધાર વિધાનો હોય તો એની હરોળ 4 બને. તો પી ક્યુ પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી આપણે ફલિત કરવાનું છે. તો એના આધારે પહેલામાં બે વાર સત્ય લખવાનું, બે વાર અસત્ય, અને બીજી હરોળની અંદર સત્ય અસત્ય સત્ય અસત્ય. તો આ રીતે તમને આ હરોળ બનાવતા આવડવું જોઈએ. હવે આપણું પ્રથમ આધાર વિધાન છે પી શરતી ક્યુ. તો અહીં પહેલા પી અને ક્યુ ના આધારે તમારે રજૂ કરવાનું છે, એટલે પહેલું અને બીજું અને શરતીના નિયમ પ્રમાણે જોઈએ. તો આગળ પણ આપણે આ ચર્ચા કરી ચૂક્યા છે કે જ્યારે બંને વિધાન સત્ય હોય તો પણ વિધાન સત્ય આવશે, બંને વિધાન અસત્ય હોય તો પણ વિધાન સત્ય આવે, પહેલું વિધાન સત્ય હોય સોરી પહેલું વિધાન અસત્ય હોય અને બીજું સત્ય હોય તો પણ એ સત્ય આવે. પણ તમારે એક યાદ રાખવાનું કે પહેલું વિધાન સત્ય હોય અને બીજું વિધાન અસત્ય હોય તો એ અસત્ય આવે. એટલે તમારે આ રીતે એનું મૂકવાનું છે. ત્યાર પછી તમારું બીજું જે છે એની અંદર નિષેધ ક્યુ છે. તો અહીંયા ક્યુ બીજી લાઈનની અંદર છે, તો નિષેધના નિયમના આધારે તમારે મૂકવાનું છે કે જો અહીં સત્ય છે તો અહીં અસત્ય આવશે, અહીં અસત્ય છે તો અહીં સત્ય આવશે, અહીં સત્ય છે માટે અહીં અસત્ય, અહીં અસત્ય છે એટલે અહીં સત્ય આવશે. એટલે કે એના નિષેધનો નિયમના આધારે, જો સત્ય આધાર વિધાન સત્ય હોય તો એનું અસત્ય અને જો અસત્ય હોય તો સત્ય, એ રીતે તમારે ગોઠવવાનું છે. ત્યારબાદ એનું જે ફલિત વિધાન છે નિષેધ પી, તો એની અંદર પી જે છે તે પહેલી હરોળની અંદર છે, તો નિષેધ પી ના આધારે આપણે મૂકવાનું છે. તો પહેલું વિધાન સત્ય છે એટલે અહીં અસત્ય આવશે, પહેલું વિધાન સત્ય છે એટલે અહીં અસત્ય આવશે, તે જ રીતે અહીં અસત્ય છે તો અહીં સત્ય આવશે અને અહીં પણ અસત્ય છે માટે સત્ય આવશે. તો આ જે દલીલના રૂપનું જે સત્યતા કોષ્ટક છે એની અંદર આપણે જોઈએ કે જે ચોથી હરોળ જે છે આપણી, તો એની અંદર જે બંને આધાર વિધાનો સત્ય છે તો એનું ફલિત વિધાન પણ સત્ય જ આવ્યું છે, માટે આ દલીલ કેવી ગણાશે? પ્રમાણભૂત.
એટલે કે જો એના બંને આધાર વિધાનો સત્ય હોય તેનું ફલિત વિધાન પણ સત્ય જ છે માટે આ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ જે છે એ અહીં જોવા મળે છે એ અહીં સાબિત થાય છે અને પ્રમાણભૂત છે એવું સાબિત થાય છે એટલે કે એના જે બંને આધાર વિધાનો ચોથી હરોળની અંદર જુઓ કે બંને આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન પણ સત્ય જ છે માટે આ દલીલ પ્રમાણભૂત છે અને એ ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ અહીં સાબિત થાય છે હવે આ જે નિયમ છે એને લેટિન ભાષામાં મોડસ ટેરેન્ડો ટોલસ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એને શોર્ટમાં એમટીના નામથી ઓળખવામાં આવે છે એટલે પરીક્ષામાં તમને એમટીનો નિયમ સમજાવો એવું પૂછાય તો ત્યારે તમારે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ તમારે યાદ રાખવાનો છે જે આઠ આપણા નિયમો છે એમાં પહેલો આપણે જોઈ ગયા હતા જે એમપીનો નિયમ જોઈ ગયા અને આ છે એમટીનો નિયમ હવે આપણો ત્રીજો નિયમ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ તમારા આઠ નિયમોમાંનો ત્રીજો નિયમ છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ તો એની અંદર પણ આપણે કથન અને સમર્થન રજૂ કરવાનું અને ત્યારબાદ એનું રૂપ અને સત્યતા કોષ્ટક બનાવવાનું છે તો સૌથી પહેલા એનું કથન જોઈએ તો જુઓ પી સરતી ક્યુ અને ક્યુ સરતી આર આ બે વિધાનો હોય તો પી સરતી આર વિધાનને આપણે નિષ્પન્ન કરી શકાય એટલે કે પી સરતી ક્યુ અને ક્યુ સરતી આર આ બે વિધાનો હોય તો પી સરતી આર વિધાનને આપણે નિષ્પન્ન કરી શકાય હવે સમર્થન જુઓ તો પી સરતી ક્યુ અને ક્યુ સરતી આર આ બે વિધાનો આપેલા હોય તો પી સરતી આર વિધાન પણ સત્ય જ હોય છે એટલે કે જો આ બંને વિધાનો આપેલા હોય તો પી સરતી વિધાન પણ સત્ય જ હોય હવે એનું રૂપ આપણે મૂકવાનું છે તો પી પી સરતી ક્યુ ક્યુ સરતી આર માટે પી સરતી આર તો આ એનું જે રૂપ છે તો ત્યાર પછી આપણે એનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે તો આપણા અહીં આધાર વિધાનો જે છે એ પી ક્યુ આર ત્રણ છે માટે એની હરોળ કેટલી બનશે આઠ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા કે જ્યારે ત્રણ આધાર વિધાનો હોય તો ત્યારે એની હરોળ આઠ બને તો પી ક્યુ આર તો ચાર વાર સત્ય મૂકવાનું છે અને ચાર વાર અસત્ય બીજી હરોળની અંદર બે વાર સત્ય અને બે વાર અસત્ય તે જ રીતે ફરી વાર બે વાર સત્ય અને બે વાર અસત્ય અને ત્રીજી હરોળની અંદર સત્ય અસત્ય સત્ય અસત્ય સત્ય અસત્ય અને સત્ય અસત્ય આ રીતે તમારે આ કોષ્ટક બનાવવાનું છે આપણે આગળ જોયું કે જ્યારે બે હરોળ હોય ત્યારે બે વાર સત્ય અને બે વાર અસત્ય આવે ત્યારે આની અંદર તમારે એવું યાદ રાખવાનું કે આમાં ચાર વાર સત્ય અને ચાર વાર અસત્ય તો આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું ત્યાર પછી પહેલું આધાર વિધાન છે પી સરતી ક્યુ તો તમારે અહીંયા પી સરતી ક્યુ મૂકવાનું છે હવે તમારે સરતીના નિયમના આધારે આપણે જોવાનું છે કે પી કઈ લાઈનમાં છે તો કે પહેલી લાઈનમાં છે ક્યુ બીજી હરોળમાં છે તો આ બે હરોળને તમારે ધ્યાનમાં રાખવાનું અને મૂકવાનું છે તો સરતીનો નિયમ આપણે આમાં પણ જોઈ ચૂક્યા કે જો પહેલું વિધાન સત્ય હોય અને બીજું વિધાન અસત્ય હોય તો તે વિધાન અસત્ય નહીતર બાકીના વિધાનો સત્ય તો આની અંદર આપણે જોઈએ કે બંને વિધાનો અહીંયા સત્ય છે એટલે અહીં પણ સત્ય આવશે આમાં પણ બંને વિધાન સત્ય છે એટલે અહીં સત્ય આવશે અને ત્રીજી હરોળમાં પહેલું વિધાન સત્ય છે અને બીજું અસત્ય છે માટે અહીં અસત્ય આવશે તે જ રીતે ચોથી હરોળની અંદર પણ પહેલું વિધાન સત્ય છે બીજું અસત્ય છે માટે અહીં અસત્ય આવશે અને પાંચમી લાઈનમાં પહેલું વિધાન અસત્ય છે બીજું સત્ય છે એટલે અહીં સત્ય આવશે છઠ્ઠી લાઈનમાં પણ પહેલું વિધાન અસત્ય છે બીજું સત્ય છે એટલે અહીં સત્ય આવશે સાતમી હરોળની અંદર બંને વિધાનો અસત્ય છે એટલે અહીં સત્ય આવશે સાતમો નિયમ યાદ રાખવાનો અને આઠમો હરોળની અંદર પણ બંને વિધાન અસત્ય છે એટલે અહીં પણ સત્ય આવશે તો આ તમારો જે પી સરતી ક્યુ જે છે સરતીના નિયમના આધારે તમારે આ મૂકવાનું છે ત્યાર પછી બીજું આધાર વિધાન છે ક્યુ સરતી આર તો અહીં જુઓ ક્યુ બીજી હરોળની અંદર છે અને આર ત્રીજી હરોળની અંદર છે તો અહીંયા બે અને ત્રણ સરતીનો નિયમ મૂકવાનો એના આધારે મૂકવાનું છે તો અહીંયા તમારે હવે બીજી અને ત્રીજી હરોળના આધારે જોવાનું કે આમાં બંને વિધાનો સત્ય છે
એટલે અહીં સત્ય આવશે શરતીનો નિયમના આધારે અને અહીંયા પહેલું વિધાન સત્ય છે બીજું અસત્ય છે માટે અહીં અસત્ય આવશે અને ત્રીજી હરોળ આમાં જોઈએ તો પહેલું વિધાન અસત્ય છે અને બીજું સત્ય છે એટલે અહીં સત્ય આવશે તે જ રીતે ચોથી હરોળની અંદર બંને સત્ય છે માટે અહીં સોરી બંને અસત્ય છે માટે અહીં સત્ય આવશે અને પાંચમી હરોળમાં બંને સત્ય છે એટલે અહીં સત્ય આવશે તે જ રીતે છઠ્ઠી હરોળની અંદર જુઓ તો કે પહેલું વિધાન સત્ય છે અને બીજું વિધાન અસત્ય છે માટે અહીં શું આવશે અસત્ય અને સાતમી હરોળની અંદર પહેલું અસત્ય છે બીજું સત્ય છે માટે અહીં સત્ય આવશે અને આમાં પણ બંને અસત્ય છે તો પણ અહીંયા સત્ય આવશે કારણ કે શરતીનો નિયમ છે કે પહેલું વિધાન સત્ય હોય અને બીજું અસત્ય હોય તો જ તે વિધાન અસત્ય નહીંતર બાકીના બધા વિધાનો સત્ય આવે એટલે આના આધારે તમારે મૂકવાનું છે હવે ફલિત વિધાન આપણું છે પી શરતી આર તો પી શરતી આર તો અહીંયા પી કઈ હરોળમાં છે તો કે પહેલી હરોળમાં અને આર ત્રીજીમાં છે એટલે હવે તમારે પહેલી અને ત્રીજી આ જ હરોળને અહીંયા જોવાનું અને શરતીના નિયમના આધારે મૂકવાનું છે તો પહેલી અને ત્રીજી લાઈનમાં જુઓ કે આમાં બંને સત્ય છે પહેલી અને ત્રીજી તો બંને સત્ય છે અહીં પણ સત્ય હશે તે જ રીતે બીજી હરોળમાં જુઓ કે પહેલું વિધાન સત્ય છે બીજું અસત્ય છે એટલે અહીં અસત્ય આવશે આમાં ત્રીજીમાં બંને વિધાનો સત્ય છે એટલે અહીં સત્ય આવશે ચોથામાં પહેલું સત્ય છે બીજું અસત્ય છે માટે અહીં શું આવશે અસત્ય અને પાંચમી હરોળમાં પહેલું અસત્ય છે બીજું સત્ય છે એટલે અહીં સત્ય આવશે છઠ્ઠામાં પણ તે જ રીતે છે અસત્ય છે અને બીજું પણ અસત્ય છે એટલે અહીં સત્ય આવશે અને સાતમી હરોળમાં પણ પહેલું અસત્ય છે બીજું સત્ય છે માટે અહીં સત્ય આવશે અને આઠમી હરોળમાં પણ બંને અસત્ય છે માટે અહીં સત્ય આવશે એટલે આના આધારે તમારે મૂકવાનું છે હવે તમે જુઓ કે પહેલી હરોળ જે છે તો પહેલી હરોળની અંદર બંને વિધાનો સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે તે જ રીતે બીજી આપણે જોઈશું તો કે પાંચમી હરોળ જે છે પાંચમી હરોળમાં પણ બંને વિધાન સત્ય છે અને અહીં પણ સત્ય છે તે જ રીતે સાતમી હરોળ ની અંદર જોઈએ તો આ બંને વિધાનો સત્ય છે અને અહીં પણ સત્ય છે એ જ રીતે આઠમી હરોળમાં પણ આ બંને વિધાનો સત્ય છે આધાર વિધાનો અને એનું ફલિત વિધાન પણ સત્ય છે એટલે અહીં આ જે દલીલ જે છે એ પ્રમાણભૂત છે કારણ શું છે કે અહીં પહેલી પાંચમી સાતમી અને આઠમી જે હરોળ છે એમાં એના જે બધા આધાર વિધાનો જે છે અને ફલિત વિધાન સત્ય છે માટે આ વિધાન કેવું ગણાશે આ જે સોપાધિક સંવિધાનને લગતો જે નિયમ છે તો એના આધારે એ સાબિત થાય છે કે આ દલીલ પ્રમાણભૂત છે હવે આ જે સોપાધિક સંવિધાનને લગતો નિયમ છે ને લેટિન ભાષામાં હાઇપોથેટિકલ સિનોનિમ કહેવામાં આવે છે એટલે કે એને ટૂંકમાં એસ ના શોર્ટ ફોર્મથી ઓળખવામાં આવે છે એટલે આપણો જે પહેલો નિયમ હતો એને તમારે એમપીના નિયમ થી જાણવાનું છે બીજો ને છે તમારે એમટીના નિયમથી ઓળખવાનું છે અને તમારો ત્રીજો જે નિયમ છે એને એચ એસ ના નામે એટલે એ સંક્ષેપમાં તમારે જાણવાનું છે તો મિત્રો આ થયું તમારું જે અનુમાનના જે નિયમો છે એમાં આપણે પહેલા આ બીજો અને ત્રીજો નિયમ જોઈ ગયા હવે હું તમને કેટલુંક ગૃહ કાર્ય આપું છું એ તમારે તમારી નોટમાં નોંધી લેવાનું છે પહેલો પ્રશ્ન છે તમારે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એટલે કે એમટી ના કથન સમર્થન અને રૂપ સમજાવો અહીંયા ભૂલ થાય છે એમપી પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ એટલે કે એમપી નો જે નિયમ છે એ તમારે એનું કથન સમર્થન અને રૂપ લખવાનું છે બીજો તમારો પ્રશ્ન છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એટલે કે એમટી ના કથન સમર્થન અને રૂપ સમજાવો આપણે જે ત્રણ નિયમ શીખ્યા એ ત્રણે ત્રણ તમારે લખવાના છે સોપાધિક સંવિધાનને લગતો નિયમ એચએસ ના કથન સમર્થન અને રૂપ સમજાવો આ ત્રણ નિયમ તમારે લખવાના છે અને મોકલવાના છે થેન્ક યુ